फ्रेंड्स, गुड इवनिंग. आई एम डॉक्टर नेहल साधु एंड यू आर वॉचिंग माई यूनिक टॉक्सो डीएनएस टॉक ऑन इंस्टाग्राम लाइव. फ्रेंड्स, खास करीने कोरोनानी वातो थई रही छे लॉकडाउन पीरियड नी अंदर. ज्यारे कोरोना काल चाली रह्यो छे, हूँ तो आने काल कहीश एक प्रकारनो, के आ आखो समय ने आपणे कोरोना काल तरीके वर्तवीए छे. आखी दुनिया उपर कोरोनाए केर वर्ताव्यो छे अने आपणे लोको तो कदाच लास्ट 75 डेज थी लॉकडाउन छीए, घरे बैठेला छीए અને આવતીકાલથી અનલોકિંગ શરૂ થઈ રહ્યું છે. પરંતુ આજે મારી સાથે વાત કરી રહ્યા છે ડોક્ટર મેહુલ આચાર્ય, ડેપ્યુટી હેલ્થ ઓફિસર સેન્ટ્રલ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્ડ પબ્લિક હેલ્થ એક્સપર્ટ. એક એવા વોરિયર, એક એવા કોરોના વોરિયર કે જેમને લોકડાઉન નથી પાડ્યું, જેમને સતત છેલ્લા 5 મહિનાથી, ઓલમોસ્ટ 4 થી 5 મહિનાથી કામ કર્યું છે. કારણ કે આપણે લોકડાઉન પાડ્યું 22-23 માર્ચ પછી, પરંતુ મેહુલભાઈ ને બધા જે કોર્પોરેશનના હેલ્થ ઓફિસર, હેલ્થ વર્કરની જે ટીમ હતી, એ લોકો ફેબ્રુઆરીના લગભગ મિડ ફેબ્રુઆરીથી જ વર્ક કરતા હતા અને સતત કાર્ય કર્યું છે. આજે પણ રવિવારે સાંજે 5 વાગે મેહુલભાઈ ઓફિસથી લાઈવ કરી રહ્યા છે અને ખરેખર સેલ્યુટ છે આ બધા કોરોના વોરિયર્સને કે જેમને સતત આપણી સેવા માટે કાર્ય કર્યું છે અને એમના કાર્યના લીધે જ આજે કોરોનાનો જે રાફડો ફાટવો જોઈતો હતો એટલા કેસીસ થયા નથી અને કદાચ ભારતે તો કોરોના સામેની જંગ જીતી પણ લીધી છે. મેહુલભાઈ, વેલકમ ટુ માય યુનિક ટોક્સો ડીએનએસ ટોક. થેન્ક યુ નેહલ. ખાસ કરીને મેહુલભાઈ, કોરોનાની વાતો કરી રહ્યા છે ત્યારે મેં જે રીતે જણાવ્યું એ રીતે ફેબ્રુઆરીના મિડમાં તમે લોકોએ કાર્ય શરૂ કરેલું હતું. આપણે ઘણી વાર વાતો થતી હતી. મિત્રો, દર્શક મિત્રોને ખાસ જણાવી દઉં, મેહુલભાઈ મારા મોટા ભાઈ છે, વી આર કઝિન્સ. સો મેહુલભાઈ, જે ફેબ્રુઆરીના મિડમાં જે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ આવતા હતા એમને હોમ ક્વોરન્ટાઇન થી માંડી અને જે કાર્ય કરવામાં આવતું હતું એ વિશે થોડું જણાવશો? તે સમયે એક અમારા માટે એકદમ નવો હતો કે જ્યારે ફોરેન થી બધા આવતા હતા ઇન્ડિયામાં અને એ લોકોને જે હોમ ક્વોરન્ટાઇન કરવાના થાય, એટલે શરૂઆતમાં તો એરપોર્ટ ઉપર આખી એક ટીમ બેસાડતા હતા. રાત્રે 24 કલાક માટે ટીમ 8-8 કલાકની ડ્યુટી હતી. બધાની અમારે જે મેડિકલ ઓફિસરો એ લોકોને અમે ડ્યુટી સોંપતા હતા. ત્યાં આગળ તે લોકોનું 3 જગ્યાથી સ્ક્રીનિંગ થાય જેથી કરીને પેશન્ટ, કારણ કે એઝ એ ઇન્ડિયન લોકોને એવું હોય કે ભાઈ અમે આમાંથી ક્યાંક અમને ટેમ્પરેચર આવશે તો અમને ક્વોરન્ટાઇન કરી દેશે. એટલે અને એવું હતું કે જે લોકોને ચેક કરે અને કોઈને ટેમ્પરેચર ના હોય તેને જવા દેતા હતા, બાકી ટેમ્પરેચર એ લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવતા હતા. એમાંનો એક કિસ્સો કહું કે તમને, મને હજી પણ યાદ છે. આજે સવારે મેં મારા ઘરના લોકો જોડે પણ, ઘરના સભ્યો સાથે પણ આ કિસ્સો શેર કરેલો હતો કે અમારે જમાલપુરમાં એક યુએસએ થી એક છોકરો આવેલો હતો, એના ફાધર એક્સપાયર થઈ ગયા હતા અને ઇઝ એ આઈટી એન્જિનિયર. ઓહો. તો અને મુસ્લિમ હતો. અને બધા જાણે છે કે આપણે હિન્દુ સમાજમાં પણ ગામડામાં એવું હોય કે પતિ ગુજરી જાય એટલે પત્નીને કઈ ખૂણો પાડતા હોય 2 મહિના 3 મહિના 6 મહિના માટે. એ રીતે મુસ્લિમમાં પણ એ લોકો ઇદ્દતમાં રહેતા હોય 3 મહિના માટે. તો એના મધર, એકનો એક જ છોકરો હતો, એને કોઈ બેન નહોતી, એટલે એને કબ્રસ્તાનમાં લઈ ગયા એના ફાધરને અને બધી વિધિને બધું કમ્પ્લીટ કરીને આવ્યા. એટલે લોકોએ એવું ફેલાયું કે આ બહાર જઈને એટલે બીજા બધાને કોરોના ફેલાવી દીધો આને. એટલે અમારી પાસે માહિતી એટલે અમારી આખી ટીમ ત્યાં ગઈ અને એને અમે સોલા સિવિલમાં શિફ્ટ કર્યો. એની મધરને પણ એ મળવા નથી ગયો અને સોલા સિવિલમાંથી સીધો જે અમેરિકા જતો રહ્યો. એટલે એક આ કરુણ સમય છે કે જેની અંદર એ એના ફાધરની અંતિમ વિધિ માટે આવ્યો હતો, એમાંથી એક જ દિવસ જોડે રહ્યો, બાકીના 13 દિવસ એને હોસ્પિટલમાં ગાળ્યા અને હોસ્પિટલમાંથી સીધો યુએસએ ગયો. એટલે આ એક કિસ્સો મને ખૂબ જ યાદ છે. અને આવા તો ઘણા બધા અસંખ્ય કિસ્સાઓ અમે જોયેલા છે. અને એમ કહું કે કોરોનાને અમે બહુ જ નજીકથી જોયો છે. હું મારા ઘરમાં પણ ઘણી વાર કીધું, મારી ઓફિસમાં પણ ઘણી વાર કહું છું કે કોઈએ નહીં જોયું એટલું કોરોના અમે બહુ નજીકથી જોયું. અમારા તમે કહ્યું નેહલ કે સેન્ટ્રલ ઝોન છે, કે સેન્ટ્રલ ઝોન એટલે વોલ સિટી કહેવાય, જૂનું અમદાવાદ. જૂના અમદાવાદમાં અત્યારે 3400થી વધુ કેસ છે. મારી જોડે 6 વોર્ડ છે, 6 વોર્ડમાં 10 અર્બન હેલ્થ સેન્ટર છે. જમાલપુર અર્બન હેલ્થ સેન્ટરની 60,000-70,000ની વસ્તીમાં 1200-1300 કેસ, એક મેડિકલ ઓફિસર એકલો 1200-1300 કેસ સંભાળે છે, જે કોઈ ડિસ્ટ્રિક્ટ કરતા ઓછા નથી. ડિસ્ટ્રિક્ટમાં કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, મેડિકલ ઓફિસર હોય, પીએચસી સીએચસી હોય. અહીંયા મારો એક જ મેડિકલ ઓફિસર રાત્રે 12-12 વાગ્યા સુધી પેશન્ટોને શિફ્ટ કરતા હતા. કારણ કે શરૂઆતની કન્ડિશનો એવી હતી કે પેશન્ટ આવે અને અમારે લગભગ 300નું લિસ્ટ
રોજ રાતે તમને બધાને ખબર છે કે જયંતિ રવિ મેડમ ઇન્ટરવ્યુ આપતા હતા અને વિજય નેહરા સાહેબ હતા એ ઇન્ટરવ્યુ આપતા હતા. તો જયંતિ રવિ મેડમ ઇન્ટરવ્યુ આપે એટલે એમ કે અમદાવાદમાં 290 કેસ આવ્યા, એમાં 290 માંથી મારા ઝોનના ફક્ત 115-125 કેસ હોય અને એમાંથી 18 કેસ જમાલપુરના હોય. એટલે જમાલપુરના મેડિકલ ઓફિસરની જવાબદારી કેટલી આવે કે એ દરેકે દરેક પેશન્ટ જે એને ફોન કરવાનો, એની હિસ્ટ્રી લેવાની અને એના જોડે કેટલા કોન્ટેક્ટમાં એ આખી આખી હિસ્ટ્રી લેવાની. અને એટલે તમે સમજો કે એક 60 પેશન્ટ આવે તો 60 પેશન્ટ જોડે વાત કરો ને 5-5, 10-10 મિનિટ, તો એ તમારે કેટલી સેકન્ડ થાય, કેટલી મિનિટ થાય, 600 મિનિટ થાય. હવે 600 મિનિટમાં એ પેશન્ટને શિફ્ટ કરે, એના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરે, અને શરૂઆતમાં તો એવું હતું કે જે કોન્ટેક્ટ આવે ને એ બધાને અમારે ક્વોરન્ટાઇન પણ કરવાના થાય. એટલે અમે નિકોલમાં એક હાઉસિંગ બોર્ડના મકાનો હતા ત્યાં અમે ક્વોરન્ટાઇન સેન્ટર આખું ઉભું કરેલું તાપીમાં, ત્યાં પેશન્ટોને શિફ્ટ કરવાના. એટલે 108 વાળા એની સ્પેશિયલ 4-5 ગાડીઓ ફાળવેલી હતી કે જે આ પેશન્ટોને પેશન્ટના રિલેટિવ એરિયાના કોન્ટેક્ટમાં આવેલા છે એ લોકોને શિફ્ટ કરવા માટેની આટલી ગાડીઓ આપેલી હતી. એટલે શરૂઆતની કન્ડિશન બહુ ડેન્જર હતી. અને કદાચ મારી જાણકારી મુજબ ક્વોરન્ટાઇનની જે વાતો હતી અથવા તો જે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ ચેકિંગ હતું એ કદાચ ફેબ્રુઆરીના એન્ડથી પણ શરૂ થઈ ગયું હતું. એટલે જ્યારથી આપણે એમ આ વાત કરીએ કે ભાઈ કોરોનાનો જે જનતા છે કોરોના માટેની એ જનતા કર્ફ્યુ પછી અમે લોકોએ અનુભવ કર્યો 22 માર્ચ પછી, પરંતુ આપ લોકોએ તો કદાચ 22 ફેબ્રુઆરીથી આ જોઈન કરી દીધેલું હતું. હા, ઇટ વોઝ સ્ટાર્ટેડ ફ્રોમ મિડ ફેબ્રુઆરી ઓર અર્લી ધેન મિડ ફેબ્રુઆરી. ઓહો. અને એ વખતે કેવી ચેલેન્જીસ, એ વખતે ચેલેન્જીસ કેવી આવતી હતી? લોકો તમને માનતા હતા કે ભાઈ ના અમે એ રીતે ક્વોરન્ટાઇન નહીં થઈએ અથવા તો અમે ઘરે નહીં જ રહીએ, આવા અનુભવ થયા હતા એ વખતે? એવો એક અનુભવ મને રાયખડમાં થયેલો કે જે જૂની એડવાન્સ ટોકીસ હતી એની બિલકુલ સામે એક જામ સાહેબની ગલી હતી. ત્યાં આગળ જે મુસ્લિમ લોકો હોય ને, જે લોકો એકદમ ગરીબ હોય, એ લોકો દુબઈમાં જઈને અને ત્યાં જઈને આરબ અમીરાતમાં જઈને ત્યાં રોટલીઓ બનાવે, મક્કામાં ત્યાં જઈને, તો ત્યાં રોટલીઓ જે બનાવે ને એ ત્યાં જઈને પાછા આવેલા રૂપિયા કમાઈને. અને ઘર એમનું જુઓ તો 10x10 ની રૂમમાં ઓછામાં ઓછા 5-7 જણા રહેતા હતા. એટલે એનું ઘર મળે નહીં. એને ત્યાં બાજુમાં એક મોટું માર્કેટ છે 3 દરવાજાની પાસે, તો 3 દરવાજાની પાસે માર્કેટમાં એની હોટલમાં જઈને એને પકડ્યો, ત્યાંથી એના ઘરે લઈ ગયા, એના ઘરે જઈને એનું ઘર જોયું અને પછી એને કહ્યું કે ભાઈ તારે હવે હોટલ હોસ્પિટલમાં જવાનું સુલા સિવિલમાં. તો એની છોકરીએ એવું કીધું કે આપકો મેરી લાશ મેરે મેરી લાશ કે ઉપર સે ગુજરના હોગા અગર મેરે અબ્બુ કો લે જાના હે તો. એટલે એ અમારા માટે બહુ ખતરનાક હતું અને એ અમે લગભગ 3 કલાકની અમારી મહેનત પછી એ પેશન્ટ શિફ્ટ થયેલો. અમે પોલીસ બંદોબસ્ત સાથે પેશન્ટને શિફ્ટ કરાયેલું હતું. એટલે મોટી ભાગની જગ્યાએ મારે પોતાને નથી જવું પડતું, પણ આવી બધી જે જગ્યા હોય કે ત્યાં આગળ પોલીસ ફોર્સ અને થોડુંક અમારા સ્ટાફના ફોર્સથી પણ પેશન્ટ શિફ્ટ કરાવવાનું થાય છે. યસ, ખાસ કરીને ખૂબ તકલીફ વાળો સમય હતો એ વખતે દરેક માટે. અને જ્યારે હેલ્થ ઓફિસર જે વર્કિંગ કરતા હોય અને ચાલુ વર્કિંગે પણ એમને આવી તકલીફો પડેલી હતી એ વખતે, ખાસ કરીને મેહુલભાઈ લોકડાઉનમાં જ્યારે હોમ ક્વોરન્ટીન કરવામાં આવતા હતા લોકોને અને મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે એમને બધું જ પહોંચાડતી હતી ઘરે, એ વખતે વ્યવસ્થા જાળવવામાં કેવી તકલીફ પડતી હતી? અથવા એ વખતના કોઈ કિસ્સા હોય તો કહેશો. એ વખતના કિસ્સા એટલે એમાં ઘણી વખત તો મને પોતાને એવું થાય છે કે આ કોરોના પૂરો થાય ને પછી કોરોના ઉપર એક ચોપડી લખવી છે કે મેં બહુ જ નજીકથી કોરોના જોયો. એટલે મને ઘણા બધા કિસ્સા યાદ છે. કદાચ અહીંયા હું આ શોની અંદર કહીશ ને તો એ ટાઈમ પણ ઓછો પડશે. આપણે એકલા મળીશું ત્યારે ઘણી બધી ચર્ચા કરીશું. હવે આની અંદર એક બીજું એવું છે કે જ્યારે લોકડાઉન હતો અને અમે બધાને વસ્તુઓ પહોંચાડતા હતા, ખાવા પીવાની વસ્તુઓ ને બધું પહોંચાડતા હતા, કારણ કે મારા ઝોનમાં તો 6 વોર્ડ છે, 6 વોર્ડમાંથી 5 વોર્ડ તો એવા હતા શાહીબાગ સિવાયના કે જેને અમે કન્ટેનમેન્ટ ઝોન તરીકે ડિક્લેર કરેલા હતા, જે રેડ ઝોન તરીકે. એટલે નદીની પેલી બાજુ વાળા તો અહીંયા આવતા ગભરાય કે અહીંયા તો કોરોના સિવાય બીજું કશું છે જ નહીં. હવે બધાના ઘરે સવારે શાકભાજી ને બધું પહોંચે. પછી અમે શરૂઆતમાં રોજે રોજનું આપવાનું ચાલુ કર્યું, પણ એઝ એ ઇન્ડિયન પબ્લિકની ડિમાન્ડો કદી પૂરી નથી થતી હોતી. રોજ રોજ નવી નવી ડિમાન્ડો હોયા કરે. એટલે અમારે એઝ એ એડમિનિસ્ટ્રેટર તરીકે એમાં અમે થોડો ચેન્જીસ કર્યો
एक ની જગ્યાએ પછી 3 દિવસનું ભેગું આપવાનું ચાલુ કર્યું, પછી 7 દિવસનું એટલે 15 દિવસનો જે ક્વોરન્ટાઇન પીરિયડ હોય 14 દિવસનો એટલે અઠવાડિયે અઠવાડિયે બે વખત આપવાનું થાય એટલે અમારો સ્ટાફ પણ થાકે નહીં. પછી ધીરે ધીરે પેશન્ટો પણ વધવા માંડ્યા. એમાંનો એક કિસ્સો હું કહીશ કે તો આપણને એમ થાય કે બહુ દયા આવે. સવારે 10 વાગે મારા ઉપર ફોન આવ્યો ખાડિયામાંથી એક ભાઈનો કે સાહેબ મારા છોકરાને ખેંચની બીમારી છે અને દવા લાવી છે. મેં કીધું દવા લઈ આવો તમે. એટલે કે સાહેબ એવું નથી, મારા છોકરા માટે દવા મળતી નથી, આ બધું લોકડાઉન છે અહીંયા આગળ અને હું તો રિક્ષા ડ્રાઈવર છું, મારી પોતાની રિક્ષા છે. તો સાહેબ હું ક્યાં લેવા જઉં? મેં કહું તમે સિવિલ પાસે જાઓ. એટલે સાહેબ સિવિલમાં પણ દવા મળતી નથી. મેં કહું તમે સ્ટેડિયમ પાસે દીપક મેડિકલ સ્ટોર છે ત્યાં જાઓ. તો કે સાહેબ હું લેવા જઉં પણ સાહેબ મને એક વસ્તુ હું તમને કહું કે ના કહું? મેં કહું જે હોય કહો મને. એ કે સાહેબ 2 મહિનાથી સાહેબ ક્યાંય વાહન હું ચલાવતો નથી, રિક્ષા ચલાવતો નથી, મને ગરાકી મળી નથી, મારી પાસે પૈસા ખૂટી ગયા છે. તમે રોજ સવારે આ લોકોને બધાને જે આપવા જાઓ છો ખાવાની વસ્તુઓ ને કરિયાણું છે, તો સાહેબ પૈસા કોર્પોરેશન પહોંચાડશે? એટલે તમે જુઓ કે કારમી પરિસ્થિતિ એની એવી હતી કે એને છોકરાને પણ બચાવો છે, ઘરમાં ખાવાની વસ્તુ નથી, એના ખિસ્સામાં પૈસા નથી, એને દિવસો કઈ રીતે કાઢવા અને લોકડાઉન ધીરે ધીરે વધ્યા કરતું હતું. હવે એ ભાઈએ કઈ રીતે દિવસ પસાર કર્યા હશે ને એ બહુ અઘરી વસ્તુ છે. આપણે સમજવી અને કદાચ એના ઘરે જઈને જોઈએ ને તો વેરી ડિફિકલ્ટ ના ટફ સમય હતો ઘણી વાર. અને આપ લોકોએ કામ કરેલું હતું. જે દર્શક મિત્રો પાછળથી જોઈન થઈ રહ્યા છે બધાનું સ્વાગત કરું છું. અને હું ડોક્ટર નેહલ સાધુ, યુ આર વોચિંગ માય યુનિક ટોક્સો ડીએનએસ ટોક. આજે હું એક એવા કોરોના વોરિયર સાથે વાત કરી રહ્યો છું જેમણે સતત કાર્ય કર્યું છે, આજે પણ એ ઓફિસથી કાર્ય કરી રહ્યા છે અને ઓફિસથી જ આ ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. ડોક્ટર મેહુલ આચાર્ય જે પબ્લિક હેલ્થ એક્સપર્ટ પણ છે. મેહુલભાઈ, આ પબ્લિક હેલ્થ એક્સપર્ટ શબ્દ વિશે અમને જણાવશો કે એમાં શું શું આવે છે? પબ્લિક હેલ્થ એક્સપર્ટમાં એટલે અમારું કામ એક જ હોય. જેમ કે નેહલભાઈ તમે છો તો તમારી પાસે પેશન્ટ બીમાર થઈને આવે ને તમે ટ્રીટમેન્ટ કરો. અમારું કામ એક છે કે પેશન્ટ બીમાર જ ના પડે તમારા સુધી પહોંચે નહીં. એટલે કદાચ આપણે તો બંને ભાઈઓ છીએ પણ જે ક્લિનિકલ નું કામ કરતા એના માટે અમે એમ લાગે કે દુશ્મન જેવા છીએ કે ભાઈ આ લોકો અમારા સુધી પેશન્ટ નથી પહોંચાડતા. પણ અમારું કામ એ છે કે પેશન્ટ બીમાર જ ના પડે અને એને દવાખાને ના જવું પડે. એટલે ખાસ કરીને જ્યારે એપિડેમિક નાના નાના ફાટતા હોય, મેલેરિયા ડેન્ગ્યુ, એ વખતે તમારી કામગીરી કદાચ વધારે આવતી હશે. હા, એ કામગીરી અમારી વધુ આવે. હવે અમે ચોમાસું ચાલુ થશે એટલે ચોમાસા માટે મેલેરિયા ડેન્ગ્યુ જે પાણીજન્ય રોગો છે, વાહકજન્ય રોગો છે, એના તૈયાર થઈ ગયા છીએ. અને પાણીજન્ય રોગો છે કે વોટરબોર્ન ડિસીઝ અને વેક્ટરબોર્ન ડિસીઝ બંને માટે હવે અમે તૈયાર. એક બાજુ કોરોના ચાલશે, એક બાજુ આ બંને ચાલશે, એટલે અમારે તો ત્રિપાખીઓ જંગ લડવાનો છે એવું છે. મેહુલભાઈ, સતત કાર્ય કર્યું છે તમે. છેલ્લા 3 મહિના 4 મહિનાની વાત કરું, કોઈ દિવસ એવો ભય થયો તો કે મને પણ કોરોના થઈ જશે? અને કોઈ દિવસ એવું લાગ્યું કે મને કોરોના થશે તો શું થશે? કદી મેં વિશે વિચાર્યું પણ નથી કે મને કોરોના થશે. બીજું એવું થાય કે ઘણા લોકો અમારી જોડે હતા અને હું તો મારી ઓફિસમાં જ એક કંટ્રોલ રૂમ આખો ચલાયેલો છે અને મારી ઓફિસમાં સતત 20 લોકો સતત કામ કરે છે. આજે પણ બહાર બેસીને, મારી ઓફિસની બહાર બેસીને બધા કામ કરે જ છે, રિપોર્ટિંગ કરવું. કારણ કે અમારી જોડે કામમાં એવું હોય છે કે ડેટા મેનેજમેન્ટ અમારે બહુ પુષ્કળ હોય. પબ્લિક હેલ્થમાં ડેટા મેનેજમેન્ટ કરવું અગત્યનું હોય છે. એટલે અમારો સ્ટાફ આખો ડેટા મેનેજમેન્ટ કરે, ડેટાનું ગેધરિંગ કરે અને પછી એનું મેનેજમેન્ટ કરવું. ઘણા લોકોને એવી ખબર પડે ને કે મારી બાજુમાં કોઈક બેઠું છે અને એને બીજા દિવસે એને ટેસ્ટ કરાયો અને એને પોઝિટિવ આવ્યો, તો એને તરત વિચારે કે આને પોઝિટિવ આવ્યો ને એટલે મારું શું? તરત એને શરીરમાં એમ મેન્ટલી થાય, મારું શરીર ગરમ થવા માંડ્યું છે, મને ગળામાં દુખવા માંડ્યું છે, પછી એમ કે મારે ટેસ્ટ કરાવવો છે, તો આપણે ટેસ્ટ પણ કરી આપીએ. પણ આ બધી વસ્તુ કેવી છે કે જે મનથી નબળો છે ને એ તો કદી એનો મેળ નહીં પડે. તમારે મજબૂત તો રહેવું જ પડશે અને તો જ તમે સર્વાઈવ થશો. તો ખાસ કરીને હું, મારો પ્રશ્ન એ હતો કે આપના ઓફિસમાંથી કોઈ હેલ્થ કેર વર્કર હોય, કોઈ આસિસ્ટન્ટ ડોક્ટર હોય, કોઈ નર્સિંગ સ્ટાફ, કોઈ સપોર્ટિવ સ્ટાફ, કોઈને કોરોના થયો? મારે જમાલપુરની અંદર તો આખું અર્બન હેલ્થ સેન્ટર જ બંધ થઈ ગયેલું હતું કે જેમાં પેરામેડિકલ સ્ટાફ જે હતા એ બધા લગભગ કોરોના પોઝિટિવ થઈ ગયેલા હતા. અને અમે કઈ રીતે દવાખાનું ચલાવ્યું છે એ દિવસોમાં કે રોજના 60-60 પેશન્ટોને શિફ્ટ કરવા અને એનું મેનેજમેન્ટ કરવું,
અમે ક્યાંક ડોક્ટર લાવીએ અને ચલાવીએ અને એ કન્ડિશનમાં અમે જે દવાખાનું ચલાવ્યું એ દવાખાને અમે ફિનિક્સ પક્ષી જેમ રાખમાંથી ઉભું થાય ને એમ અમે દવાખાના એને ઉભા કરેલા છે. એટલે અમારે એક દુધેશ્વરમાં ડોક્ટર હતો, એને તો સાંજે 7 વાગે ખબર પડી કે એનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. 8 વાગે એને અમે એસવીપીમાં દાખલ કર્યો. એ દવાખાનું પણ એકદમ કોલેપ્સ થઈ ગયું અમારું. એમાંથી જે હેલ્થકેર વર્કર છે તે એક્સપાયર થઈ ગયા. ફિલ્ડમાં કામ કરતા કરતા એસવીપીમાં એને એડમિટ કર્યા, એસવીપીમાં વેન્ટિલેટર પર મૂક્યા, એ એક્સપાયર થઈ ગયા. એના પછી અમારે ખાડિયામાં એક હેલ્થકેર વર્કર હતા, એને પોઝિટિવ આવ્યું, એ પણ એસવીપીમાં એડમિટ કર્યો, એ પણ એક્સપાયર થયો. એટલે અમારા 2 હેલ્થકેર વર્કર એક્સપાયર થયા. અને આવી કન્ડિશનમાં બધાએ જે કામગીરી કરી છે અને અમારા મેડિકલ ઓફિસરો જે કામગીરી કરી એ ખરેખર ડોક્ટર મેહુલભાઈ, ખાસ કરીને મારે એ જાણવું હતું કે આ વસ્તુમાં જયારે કોર્પોરેશનની જે બેકઅપ છે એ બેકઅપ કેવું હોય છે, લોજિસ્ટિક શું છે કોર્પોરેશનનું ખાસ કરીને, અને સપ્લાય ચેન, આ 3 શબ્દો જે અઘરા શબ્દો છે અમારા બધા માટે, એ વિશે સમજાવશો. બેકઅપમાં એવું છે કે અમારી પાસે દરેક અર્બન સેન્ટરમાં મેડિકલ ઓફિસરો છે, અને એ મેડિકલ ઓફિસર કોઈ વખત બીમાર પડે અથવા આ સંજોગોની અંદર એવું છે, ડોક્ટરો અમારી પાસે જે સીએચસી છે, સીએચસીમાં અમે રાઉન્ડ ધ ક્લોક ડોક્ટરો રાખેલા છે. એટલે 4 ડોક્ટરો એમાંથી અને એક સુપ્રિન્ટેન્ડન્ટ હોય, એ સુપ્રિન્ટેન્ડન્ટને કોઈ જગ્યાએ અમે મોકલતા હોઈએ છીએ કે બહુ આ રેર કેસમાં બનતું હોય છે, એટલે એ બેકઅપમાં આવી જાય. બીજી વસ્તુ કે લોજિસ્ટિક સપ્લાય અમારો ફૂલ હોય છે. અમારું સેન્ટ્રલ મેડિકલ સ્ટોર છે, તેની અંદરથી અમને પૂરતા પ્રમાણમાં દવાઓ અને દરેક વસ્તુ સમયસર મળી જતી હોય. અમારે સીએમએસ છે, સીએમએસ એટલે લોજિસ્ટિક આમ જોઈએ તો અમારે પૂરતા પ્રમાણમાં લોજિસ્ટિક મળે છે અને બધો સપ્લાય પૂરેપૂરા સમયે મળી જાય છે. કોરોનાનું ચાલુ થયું ત્યારથી જોઈએ તો પૂરતા પ્રમાણમાં અમને માસ્ક, પીપી કીટ અને સેનિટાઈઝર અમારી જોડે પૂરું થવા આવે ને એના પહેલા અમને મળી જાય. એટલે કે અમારી જોડે જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે છે, જેથી કરીને અમારે એવું ના થાય કોઈ સમયે કે અમને મળતું નથી અને એનાથી કોઈ અમારો સ્ટાફ વંચિત રહી જાય કે એને તકલીફ પડે કે કોઈને ફરિયાદ કરવાનો મોકો મળે. એવું આટલા મોટા તંત્રની અંદર કોઈ દિવસ અમારે એવું બન્યું નથી. પ્રિપેરનેસ સારી છે, પ્રિપેરેશન આખું મ્યુનિસિપલ કોર્પોરેશનનું ખૂબ સરસ થઈ રહ્યું છે અને એના લીધે જ કદાચ ઘણા બધા કેસમાં કંટ્રોલ આવી રહ્યો છે. મેહુલભાઈ, આપનું શું માનવું છે કે કોરોના ક્યાં સુધી કંટ્રોલ થઈ શકશે, અથવા તો હાલ આપણે કયા ફેઝમાં લાગીએ છીએ? એ થોડુંક કેવું અઘરું છે અત્યારે કે કયા ફેઝમાં છીએ, કારણ કે ઘણા લોકો કહેતા કે આપણે ફેઝ 3માં જઈએ ને ફેઝ 4માં જઈએ ને, કે દરેક જણ પોતપોતાની નક્કી કરતા હોય છે ફેઝ. પણ મેં જે જોયું છે એ થોડીક, હું ટાઈમ હોય તો હું મારું પોતાનું થોડુંક શેર કરું. નો પ્રોબ્લેમ. કે જમાલપુરની અંદર અમે એવું જોયું છે કે અમારે જે 1100-1200 કેસ થઈ ગયા છે તેની સામે અમારે લગભગ 250 ડેથ થયા છે, અને ત્યાં કોઈ વ્યક્તિ જમાલપુરમાં પગ મૂકવા એ સમયે તૈયાર નહોતો. આપને પણ ખબર છે કે ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય, એનો પણ તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ઇન્ટરવ્યુ લીધેલો છે. એ ઇમરાનભાઈ જયારે પોઝિટિવ આવ્યા એને 2 દિવસ પહેલા મારી ઓફિસમાં જઈને બેઠેલા હતા, અને પોઝિટિવ આવ્યા એને 2 દિવસ પહેલા મારી ઓફિસમાં, એના આગલા દિવસે અમે સાથે જ ફરેલા હતા. લગભગ જમાલપુરમાં અમે સાથે સાથે ફરેલા. હવે ઇમરાનભાઈ પોઝિટિવ આવ્યા, 1100-1200 પેશન્ટ પોઝિટિવ, 150 ડેથ થયેલા છે. આજની તારીખમાં જમાલપુરની અંદર છેલ્લા 25 દિવસથી એક પણ કેસ આવતો નથી. બહુ સરસ. લો, ખૂબ સરસ. કેસ આવતો નથી. એટલે એ વખતે અમને એવું હતું કે જમાલપુરમાંથી કેસ ઘણા બધા આવશે અને કઈક પિક્ચર ચેન્જ થશે એ દિવસે. એ વખતે તો હું રાત્રે 11-11, 12-12 વાગ્યા સુધી ઓફિસમાં કામ કરતો. બીજું, જેમ કે આપણી મેડિકલ બુકની અંદર લખેલું હોય છે કે અર્લી ડાયગ્નોસિસ એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ, એ પણ એક અમે સારું બહુ જોયું કે જે તમે ટીવી ચેનલની અંદર જોતા હશો કે મુસ્લિમોનું જે તબલીગી જમાત વાળું હતું, કે તબલીગી જમાતના માણસો જે દાખલ, એ લોકો અમદાવાદમાં આવેલા અને મને રાત્રે 11 વાગે મેસેજ મળ્યા દરિયાપુર PI ના કે સાહેબ આ રીતે મલિક અહેમદ મસ્જિદની અંદર, મરકઝની અંદર આ લોકો રોકાયા છે અને અમારે એક્શન લેવાના છે, એ લોકોને ચેક કરવાના. મેં રાત્રે મારા ડોક્ટરોને મોકલ્યા, પણ અંધારામાં કંઈ ચેક થઈ શકે એવું નહોતું, એટલે એ લોકોને બીજા દિવસે સવારે 6 વાગે મોકલ્યા. ત્યાંથી અમે એ લોકોને ચેક કર્યા અને એમાંથી કોઈને કોઈ સિમ્પટમ નહોતા, પણ એમાંથી અમે રેન્ડમલી ત્રણ જણને સિલેક્ટ કર્યા અને સિલેક્ટ કરીને SVP માં લઈ ગયા.
એમાંથી સેમ્પલ લીધા ત્રણના, એમાંથી એક પોઝિટિવ આવ્યો. ધેટ મીન્સ કે એ સિમ્પટોમેટિક પોઝિટિવ, એમાંથી અમને ખબર પડી. એ બધાને અમે એસવીપી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. એસવીપીમાં અમે 21 માણસોને શિફ્ટ કર્યા, 29 26 શિફ્ટ કર્યા. 26 માંથી 9 જણા પોઝિટિવ આવ્યા, એ બધા એ સિમ્પટોમેટિક પોઝિટિવ. ત્યારથી ખબર પડી કે હવે કોરોનાની અંદર સિમ્પટમ વગરના પણ પોઝિટિવ આવવા માંડ્યા છે. મેં મારા ઝોનમાંથી, મધ્ય ઝોનમાંથી ધીરે 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 બધી મસ્જિદો અને મરકઝો ખૂંદવાનું ચાલી કરી, તો લગભગ અમે 225 તબલીગી જમાત વાળાને શોધી કાઢ્યા. અમને ઇવન તો મને આઈબી ના પીઆઈ નો પણ ફોન આવે ને એના સુપ્રિન્ટેન્ડન્ટ નો ફોન આવે. આઈબી ઇન્ટરનેશનલ બ્યુરો વાળા જે હોય, ઇન્ટેલિજન્સ બ્યુરો, એ લોકોના ફોન, સાહેબ આજે તમે કેટલા જમાતીઓને પકડ્યા? મેં કીધું આ કામ તમારું છે, તમે મને પૂછો છો કે સાહેબ તમારું કામ એટલું સારું છે કે તમે આ બધાને શોધી કાઢ્યા છે. એટલે દરિયાપુરમાં એ વખતે અમને એવું હતું કે બહુ જ કેસ આવશે, પણ આ જે મેં પહેલા કીધું કે અર્લી ડાયગ્નોસિસ અને પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ, અર્લી ડાયગ્નોસિસ તબલીગી થઈ ગયું એટલે ત્યાં અમારે કેસ આવવાના એકદમ બંધ થઈ ગયા. શરૂઆતમાં કેસ આવ્યા એ અમારે દરિયાપુર અમારું સેફ રહ્યું, જમાલપુર આ રીતે અમે. અને આ પીપી કીટની હમણાં આપણે વાત કરી ને, એટલે પેરામેડિકલ સ્ટાફને બધા પીપી કીટ પહેરીને જાય ફિલ્ડમાં. જમાલપુરમાં લોકો એટલા ગભરાય કે ગાડીની અંદરથી ઉતરે ને પીપી કીટ પહેરીને, એટલે આમ તો એમ લાગે કે ચંદ્ર ઉપર ઉતરે એવું લાગે. ગાડીમાંથી 4-5 જણા પીપી કીટ પહેરીને ઉતરે, એટલે લોકો આમ દરવાજા, ઘરના દરવાજા ખુલ્લા રાખીને જોયું હોય ને તો ઘરના દરવાજા બંધ કરી દે કે આ લોકો અમને લઈ જશે હોસ્પિટલમાં. રાઈટ. એક આ બીજી વસ્તુ કે આમાં તમને પણ ખબર છે કે જયારે સ્વાઈન ફ્લુ હતું ને લોકો એક્સપાયર થતા હતા, ત્યારે આપણે એમને સીધા જ હોસ્પિટલથી સ્મશાને લઈ જતા હતા અથવા કબ્રસ્તાન લઈ જતા હતા. આમાં પણ સેમ એવું છે, ઘરે લઈને નથી જતા. એટલે લોકોને એવું છે કે જો અમે હોસ્પિટલમાં મરીશું ને તો અમારું મોત પણ સારું નહીં થાય, કોઈ અમારા ઘરના અમારા મોઢા નહીં જુએ. એના કરતા ભલે જે હોય ઘરે મરી જવું સારું, પણ લોકો અમારું મોત તો સારું થાય. એટલે બીજો પ્રશ્ન આવતો હતો પબ્લિક હેલ્થમાં અમારી સામે, જમાલપુર એટલે એક નાનું આપણું ખેરાલુ જેવું કહેવાય કે એક ગલીમાંથી બીજી ગલી, બીજી ગલી ત્રીજી ગલીમાં ઘુસાય. અને એમાં એમના સમાજના લોકો ઘણા બધા રહે, એટલે વોટ્સએપ મેસેજ ચાલતા હોય એમને. એમાં જુએ કે આજ આટલા લોકોને કોરોના થયો, આમાંથી 5-6 જણા એક્સપાયર થઈ ગયા. આજે આટલાને કોરોના થયો, અમારે આટલા એક્સપાયર થઈ ગયા. એટલે લોકોનામાં એક જાતનો ભય ફેલાઈ ગયેલો હતો. અને આજની તારીખમાં એ લોકો સેમ્પલ આપીને આવે ત્યારે તો ખુશ ખુશ હોય, પણ જયારે પોઝિટિવ આવે ને એટલે અડધા તો મરી જ જાય. કોરોના માનસિક રીતે, મેં ડોક્ટર પ્રશાંત ભીમાણીનું પણ આમાં ઇન્ટરવ્યુ કર્યું અને કોરોના અને જે માનસિકતા છે એના વિશે ચર્ચા કરી. ગઈકાલે અમે એક અનોખી પહેલ કરેલી હતી કે અમે સુંદરકાંડના જે સાધક છે ધવલકુમાર, એમની સાથે મેં લાઈવ કરેલું હતું અને એમને પણ ઘણું બધું સરસ સમજાવ્યું કે આ જે કોરોના મગજ પર ચડી જાય છે એનાથી કેવી રીતે બહાર આવવું. જે દર્શક મિત્રો સાંભળી રહ્યા છે એ બધાને ખરેખર પોઝિટિવ ન્યૂઝ હું આપું છું એવરી ટાઈમ. એ બધાને કહી દઉં કે ભારતમાં ઓવરઓલ મોર્ટાલિટી રેટ 2.8% છે, એટલે 97% થી વધારે લોકો સાજા થઈને ઘરે જવાના છે. ખાસ કરીને રિકવરી રેટની વાત કરું તો પંજાબ સ્ટેટ, બિહાર સ્ટેટ આ એવા સ્ટેટ છે કે જ્યાં 80% થી પણ વધારે રિકવર થઈ ગયા છે હાલની તારીખમાં. 5-6 સ્ટેટ તો એવા છે કે જે કોરોના ફ્રી થઈ ગયા છે. ગુજરાતની પણ હું વાત કરું તો મોર દેન 65% રિકવરી રેટ ચાલી રહ્યો છે ગુજરાતમાં. એટલે પેનિક થવાની દોસ્તો જરૂર નથી, કોરોના મટવાનો જ છે. 80% મેહુલભાઈએ વાત કરી એમ એ સિમ્પટોમેટિક છે, 15% માઇલ્ડ ટુ મોડરેટ સિમ્પટમ આવતા હોય છે, 5% જે એજેડ છે, જેમને મોટી ઉંમર છે, જેમને ડાયાબિટીસ છે, જેમની કિડની ફેલ થયેલી છે, આવા દર્દીઓ કદાચ સિરિયસ થતા હોય છે અને એમને તકેદારી રાખવાની ખૂબ જરૂર છે. ફ્રેન્ડ્સ, લોકડાઉન ની અંદર ઘણા ઘણા ડોક્ટર સાથે વાત કરી. ડોક્ટર મેહુલ આચાર્ય એમાંના એક છે કે જે કોરોના વોરિયર કહી શકાય. સતત 2-3 મહિનાથી એમને કાર્ય ચાલુ રાખ્યું છે. લોકડાઉનના પહેલાના સમયમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલ સ્ક્રીનિંગ ઝોનના ડેપ્યુટી ઓફિસર તરીકે વર્કિંગ, ખૂબ સરસ કાર્ય કર્યું છે મેહુલભાઈએ.